સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવાપુરા ખાતે છેલ્લા 100 વર્ષથી દિવાળીથી લાભપાંચમ સુધી ગામમાં ગરબા યોજાય છે, તો અહીં આજુબાજુમાંથી લોકો ગરબાનો લાભ લઈ દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો અહીં આ ગરબાની ખાસ વિશેષતા એ છે કે 25 ફૂટથી પણ વધારે મોટો ગરબો બનાવવામાં આવે છે અને 30 થી 40 જણા આ ગરબાને ઊંચો કરે છે. પ્રાંતિજના નવાપુરા ખાતે 100 વર્ષ પહેલાં મહેસાણા જિલ્લાના ચરાડા ગામેથી અહીં તેમના વડવાઓ આવ્યા હતા અને અહીં વસવાટ કર્યો હતો અને ત્યાંથી તેઓ દિવાળીથી લઈને લાંબપાંચમ સુધી એમ 5 દિવસ સુધી ગરબાનું આયોજન કરે છે. તો ગામમાં મા અંબાના મંદિર આવેલ અને મંદિરમાં અંબાજી માતા તથા મહાકાલી માતાજીની મૂર્તિઓ છે તે કહેવાય છે કે અહીં મોગલ માતાના અવશ્ય પૂર્ણ થાય છે અને અહીં લોકો દૂર દૂરથી આવે છે. તો અહીં ગરબાની ખાસ એવી વિશિષ્ટતા છે કે અહીં વર્ષોથી 25 ફૂટ ઉપરનો ગરબો તૈયાર કરવામાં આવે છે તો તેને ઉંચકવા માટે 30 થી 40 જેટલા લોકો ઉંચકે છે. તો ગામમાંથી બહાર નોકરી ધંધા અર્થે બહાર રહેતા ગામમાં લોકો 5 દિવસમાંથી 1 દિવસ માટે અચૂક અહીં આવે છે. તો 5 દિવસ માટે નવાપુરા શ્રી શક્તિ યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે. તો આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સંસદ દીપસિંહ રાઠોડ, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, ડેરીના ચેરમેન જયંતિભાઈ પટેલ, નગરપાલિકા કોર્પોરેટર ગોવિંદસિંહ, નગરપાલિકા કોર્પોરેટર જીતેન્દ્રસિંહ, ગામના આગેવાન સોમસિંહ, બાલુસિંહ સહિત ઉપસ્થિત રહ્યા હતા. તો માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો શ્રી શક્તિ યુવક મંડળ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ ગામમાં બક્ષીપંચ સમાજનું ગામ છે અને 700ની વસ્તી ધરાવે છે. તો પ્રાંતિજ નગરપાલિકામાં સમાવેશ થયો છે. તો અહીં દૂર દૂરથી માય ભક્તો 5 દિવસમાંથી 1 દિવસ માટે આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. નવાપુરા ક્ષત્રિય સમાજનું બક્ષીપંચનું ગામ છે. અમારા વડીલો અહીં 150 વર્ષ પહેલાંથી આવેલા છે. એ મહેસાણા જિલ્લાના હતા અને આયા પછી એમને આ માતાજીનો ગરબો એટલે સાબરકાંઠામાં મોટા મોટો ગરબો અમારે બનાવ છે. તેમજ અમારી એવી શ્રદ્ધા છે કે માનો ગરબાને જે મોનતા રાખે એમને એ મોનતા ફરીભૂત થાય છે. એવું નહીં બન્યું કે એની મોનતા ના ફરીભૂત થઈ હોય. બીજું કે અમારે અહીં કને આ જે ગરબો છે એ અમારા બધા ભાઈઓ હરીમારીને કરીએ છીએ. બક્ષીપંચનું ગામ છે, કોઈ અહીં કંઈ તકરાર નહીં, કોઈ વેસણો પણ નહીં અને કોઈ આનાકાની પણ કરતું નહીં. તેમજ અમારો ગરબો જોવા માટે, અમારા ઉત્સવ જોવા માટે લોકો દૂર દૂરથી અહીં આવું છે અને અમે અમે સ્વાગત કરીએ છીએ. અમે અમારા જે મુખ્ય મહેમાનો અધિકારીઓ નેતાઓ એ પણ અમારી મુલાકાત લઈશું કે જેઓ આ પ્રસંગ જોઈને આનંદ થાય છે. અમને એક વખત અમારા અહીં કને આકાશવાણી તરફથી પણ એ લોકો આવેલા અને એમને પણ લાગેલું કે આવું ગામ તો અમે આ પહેલું જોઈએ છે કે જે હરીમરીને અહીં કને માતાજીનો ઉત્સવ કરે છે તથા માની ચોકમાં બધા સાથે મળી અને એક જ જગ્યાએ એ વર્ષા પિંડન અને માતાજીને આવી એક અમારી શ્રદ્ધા છે. એટલા માટે અમારું ગામ અને બધાને ગામ છે અને દરેક વિનંતી કરીએ છીએ કે એક વખત અમારા ગામની મુલાકાત લ્યો અને તમે પણ અમારી જેવા બનો કે જેથી તમે પણ એક લાડકા દીકરા મારા લાડકા દીકરા અમને પણ શ્રદ્ધા ફરે છે, તમને પણ ફરશે. તો આટલું કહી અને હું મારી વિરામ આપું. સો વર્ષ ઉપરથી ચાલે છે અને અમારો ઉત્સવ થાય છે અને દિવાળીમાં અમે લાભપોતમ સુધી આ ગરબા રાખીએ છીએ. તેમાં શ્રદ્ધાથી જેને માનતા હોય
જે કરી દઈશું અને લાભ પહોંચો ત્યારે અમારો ગરબો મોડો ભારે જતો રહેશે. એટલે અમે એમાં બહુ છોડ પણ કરતા નહીં. અમારું એનો વહીવટ શ્રી શક્તિ યોગ મંડળના અમારા બાળકો જ કરે છે અને એ અમે જોઈને અમને પણ આનંદ થાય છે. અમારા બાળકો પણ આવા સંસ્કારો. અમારું આ સાબરકાંઠાનું પ્રાંતિજ તાલુકાનું નાનકડું એવું નવાપુરા ગામ સંપૂર્ણ 100% બક્ષીપંચની ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવે છે અને ગામ નાનકડું છે, 100-125 ઘરની જ વસ્તી છે. છેલ્લા 125-150 વર્ષથી અમારા વડીલો અહીંયા આવીને વસેલા છે. અમારું મૂળ ગામ ચરાડા છે, ત્યાંથી આવીને વસેલા છે. ત્યારથી આ ગરબાની માનતા અમે છેલ્લા 125 વર્ષથી અમારા વડીલો કરતા આવ્યા છે અને અમારું હવે શ્રી શક્તિ યુવક મંડળ આખા ત્યાંના યુવાનો બધું આનો ભાર વહન કરે છે. આનો અમારો દિવાળીથી જાતે આ જે ગરબો દેખાય છે જાતે યુવાનો બનાવે છે અને શણગારે છે અને લાભ પાછમ સુધી લાભ પાછમના દિવસે અમે આ ગરબાને પાછો માતાજીના પાડે પાછો લઈ જઈએ છીએ અને આ ગરબાના ઉત્સવમાં અમે આજુબાજુની બધી ગામની પ્રજાને અને જે કલાકારો આવે છે એ બધાને અમે આમંત્રિત કરીએ છીએ કે અમારા ગરબાનો લાહો લેવા તમે આવો. માતાજી તમારી જે મનની શ્રદ્ધાથી તમે જે માનતા રાખો છો એ 100% પૂરી કરે છે. મારું પોતાની વાત કરું તો મારું જે ડૉક્ટર બનવાનું સપનું હતું, ક્લાસ 2 ઓફિસર બનવાનું, એ માતાજીની માનતાથી પૂરું થયું છે અને મેં ગરબો વાળીને એ માનતા પૂરી પણ કરેલી છે. સર્જન ફાઉન્ડેશન પરિવાર તરફથી હું અશોક પરમાર જેડેસ ટીવીના માધ્યમથી આજથી શરૂ થતા દિવાળીના દરેક પર્વ માટે દરેકને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર નવા વર્ષ માટે ઈશ્વર આપને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એવી ભગવાનને પ્રાર્થના. આ સાથે અમારી સંસ્થા સર્જન ફાઉન્ડેશન દ્વારા જે છેલ્લા 19 વર્ષથી પ્રાંતિજ અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અમે વિવિધ સામાજિક બધી સોશિયલ પ્રવૃત્તિઓ કરીએ છીએ. પ્રાંતિજમાં અમારું તાલીમ સેન્ટર ચાલે છે જ્યાં અમે બહેનોના સીવણ, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ આવી તાલીમો દ્વારા પગભર કરવા પ્રયત્ન કરીએ છીએ. હેલ્થ અને આરોગ્યની જે કામગીરી છે એમાં અમે નેત્ર નિદાન કેમ્પ દ્વારા 1 વર્ષની અંદર 25 કેમ્પ કરી લોકોના આંખના મોતિયાના ઓપરેશન ફ્રીમાં કરાવી આપીએ છીએ. રાહત દરે નંબર ચકાસી અને નંબરના ચશ્મા પણ સ્થળ ઉપર આપીએ છીએ. એ સિવાય શિક્ષણની પણ અમે કામગીરી કરીએ છીએ. તો આ પ્રકારે અમારી સંસ્થાની દરેક પ્રવૃત્તિ આ રીતે અમે કરીએ છીએ. દરેક જે લોકો અત્યાર સુધી અમારા ત્યાંથી તાલીમ લઈ બહાર નીકળ્યા છે, બહેનો અથવા ભાઈઓ તાલીમ લઈ રહ્યા છે, નાના બાળકો, વડીલો, ભાઈઓ, બહેનો સર્વેને આજના સરસ પર્વ નિમિત્તે હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. વિશ યુ હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. કુમાર રામાભાઈ, કારોબારી ચેરમેન, પ્રાંતિજ તાલુકા પંચાયત વતી પ્રાંતિજ તાલુકાની સમગ્ર જનતા તથા તાલુકા પંચાયત કારોબારી સભ્યો, સદસ્યો તેમજ કર્મચારીગણને આવનારું નવું વર્ષ નિરોગી, ફળદાયી, લાભદાયી અને શુભદાયી નીવડે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.